ઉમરગામ તાલુકાના નારગોલ મરોલી ખાતે બનનારા પોર્ટ પ્રોજેક્ટ નિયત સમયમાં પૂર્ણ નહીં કરવામાં આવતા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કાર્ગો મોટર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા ઉમરગામ તાલુકાના નારગોલ મરોલી પોર્ટના પ્રોજેક્ટ માટે સન 2012ના વર્ષમાં કાર્ગો મોટર્સ અને ઇઝરાયેલ પોર્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જોકે જમીન સંપાદન સહિતના વિવિધ મુદ્દાઓને લઈને નિયત સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ નહીં કરી શકાતા મેરીટાઈમ બોર્ડ દ્વારા કાર્ગો મોટર્સનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. કપરાડા તાલુકા પંચાયતમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ પટેલ તેમની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. સન 1983માં જુનિયર ક્લાર્ક તરીકે જોડાયેલા ભરતભાઈ પટેલે પ્રમોશન મેળવી કપરાડા તાલુકામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જેઓ 36થી વધુ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યા બાદ તેઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જ્યાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિતના અધિકારીઓએ તેમની નિષ્ઠાપૂર્વક ફરજને બિરદાવી તેમનું નિવૃત્તિ બાદનું જીવન તંદુરસ્ત અને સુખમય રીતે પસાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. સુરત જિલ્લાના ઉપરવાસના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં પડી રહેલા વરસાદના કારણે બંને તાલુકાઓમાંથી પસાર થતી કીમ નદીમાં પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે અને નદીમાં આવેલા ઘોડાપુરના કારણે નાના બોરસરા ગામનો 50 ફૂટ ઊંચો હાઈ બેરલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોકે કીમ નદીમાં વધી રહેલા જળસ્તરને પગલે માંગરોળ અને ઓલપાડના 20 ગામોને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને માછીમારોને નદીમાં નહીં જવા માટેની સૂચના આપવામાં આવી છે. ઓલપાડ તાલુકાના કીમ ગામ ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે જગ્યા ફાળવવાની માંગણી કરતું એક આવેદનપત્ર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા મંડળ દ્વારા પંચાયતને આપવામાં આવ્યું છે. કીમમાં એસી એસટી અને ઓબીસી તથા માઇનોરિટી સમાજના લોકોએ કીમ ગામમાં આવેલ જકાત નકા પાસે ભારત રત્ન અને સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવા માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર સરપંચ અને ડેપ્યુટી સરપંચને સુપરત કરવામાં આવ્યું હતું. જય ભીમ. આ રોજ કીમ મુકામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા મૂકવા માટે આજે કીમ ગામ પંચાયતમાં આવેદનપત્ર આપવામાં આવેલું છે. એમાં મોટી સંખ્યામાં દલિત સમાજ અને હરેક સમાજના લોકો ભેગા મળીને આજે આવેદનપત્ર આપેલું છે અને કીમમાં સર્કલ પાસે બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવા માટે આજે કીમ ગામ પંચાયતને રજૂઆત કરેલ છે. કીમ જે સંવિધાન તમે લોક છે કેમ મુસ્લિમ સમાજની તરફથી બી બાબા ભીમરાવ આંબેડકરજીની સ્ટેચ્યુની માંગ બધા સમાજ કરે છે, એટલે મુસ્લિમ સમાજ બી આ ભાઈ આદિવાસી દલિત સમાજ જિલ્લા સમાજ છે એના સપોર્ટ છે, તેમાં મુસ્લિમ સમાજ બી આગળ છે. કેમમાં સ્ટેચ્યુ કામ મૂકવાની માંગ છે? સ્ટેચ્યુ મૂકવાની માંગ છે. અમે જૂના સર્કલ જકાતનાગર છે ત્યાં માંગ કરેલો છે. તો આપણા કીમ પંચાયતનું સરપંચ કીધું છે કે ભાઈ અમે આગળ વાત કરશું, અગર એ પાસ થાય તો તમે જગા આપશો. જય સંવિધાન, જય ભારત. મારું નામ જાંબુ જગદીશભાઈ સુખુભાઈ છે અને હું ડૉક્ટર બાબા સાહેબ યુવા સંગઠનનો પ્રમુખ છું અને કીમ ગામમાં એસટી એસટી ઓબીસી ઓર માઇનોરિટીની તમામ તે ખૂબ મોટી સંખ્યામાં અમે વસ્તી ધરાવીએ છીએ અને બાબા સાહેબની વર્ષો વર્ષ અમે બાબા સાહેબની જન્મજયંતિ ઉજવીએ છીએ.
આ યુવા સંગઠનની એક એવી માંગણી છે કે કીમ ખાતે બાબા સાહેબ આંબેડકરનું એક ભવ્ય સ્ટેચ્યુ મૂકવામાં આવે એ બાબતે આજે કીમ ગામ પંચાયતમાં અમે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટીના તમામ આગેવાનો ભેગા થયેલા છે અને આશા રાખીએ છીએ કીમ ગામ પંચાયત પાસે કે આ સ્ટેચ્યુની અમને મંજૂરી અવશ્ય મળશે. જય હિન્દ જય ભારત. તારીખ 1-8-2019 રોજ એસસી એસટી અને માઇનોરિટી સમાજ દ્વારા કીમ ગામ પંચાયતમાં એક આવેદનપત્ર ડૉક્ટર ભારતરત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ કીમ વિસ્તારમાં મૂકવા માટેની એમની રજૂઆત હતી અને એના અનુસંધાનમાં ખૂબ મોટી સંખ્યામાં એ સમાજના લોકો આવીને કીમ ગામ પંચાયતમાં આવેદનપત્ર આપેલ છે. આ આવેદનપત્રની અંતર્ગત એટલું જ કહેવાનું છે કે આ આવેદનપત્ર આવ્યું છે એને અમે અમારા પંચાયતની સામાન્ય સભામાં લઈશું, બધા સભ્યોની વચ્ચે એ પ્રસ્તાવના મૂકીશું અને જે તે વસ્તુ જે તે ડિપાર્ટમેન્ટને લાગશે તેને અમે જાણ કરીશું. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરોડા ગામ ખાતે એસબીઆઈ બેંક દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત એટીએમ કાર્ડ એક્ટિવેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટણના સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આવેલ એસબીઆઈ બેંકમાં 2000થી વધુ ખાતેદારો નોંધાયેલા છે, જેઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દેશને ડિજિટલ ઇન્ડિયા બનાવવાના કાર્યક્રમ અંતર્ગત ખાતેદારોને એટીએમ કાર્ડ આપવામાં આવ્યા હતા. તમારું તો હોય તો સજના બેન પીડા હોય લખનારા ના ભૂલે કોઈ જામા બેન તો વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાતા ત્યાં રહેતા નાગરિકોની હાલત કફોડી બની જવા પામી છે. કુદરતી આફતનો ભોગ બનેલા વડોદરાવાસીઓ માટે છોટા ઉદેપુર જિલ્લામાંથી જમિયત ઉલમા એ હિંદ તથા મુસ્લિમ સમાજ દ્વારા રાહત સામગ્રી મોકલવામાં આવી હતી. જમિયત ઉલમા એ હિંદ તથા મુસ્લિમ સમાજ દ્વારા અસરગ્રસ્તો માટે દૂધ બિસ્કીટ પીવાનું પાણી તથા ફરસાણ મોકલાવી સેવા કાર્યને સુવાસ ફેલાવી હતી. જમિયતે ઉલમાએ હિંદ તથા સ્ટેશન મુસ્લિમ સમાજ છોટાઉદેપુર તરફથી વડોદરામાં થયેલ અસરગ્રસ્ત માટે રાહત સામગ્રી લઈને અમે પહોંચી રહ્યા છીએ. રાહત સામગ્રીમાં કેળા છે, દૂધ છે, સૂકો નાસ્તો છે, પાર્લે બિસ્કીટ છે, પાણીની બોટલ છે. આવી રાહત સામગ્રીની વસ્તુઓ લઈને પહોંચી રહ્યા છીએ અને ત્યાર પછી પણ જે બી જરૂરત પડશે તો અમે આ ટુકડી ત્યાં એમના સુધી પહોંચાડવા માટે તત્પર અને તૈયાર છીએ.